કેશોદના અક્ષયગઢ ખાતે બનાવવામાં આવેલ મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. કેશોદના અક્ષયગઢ ખાતે કુસુમબેન અદાણી પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે, જ્યારે અક્ષયગઢ ખાતે યોજાયેલા ત્રિદિવસીય શરદ મેળામાં ઉપસ્થિત રહેલા કેન્દ્રના મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે આ પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અક્ષયગઢ મુકામે સિદ્ધેશ્વર મહાદેવ ની સ્થાપના શ્રી રતુભાઈ અદાણીએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજસીતાપુરથી સ્થળાંતરિત કરીને અહીંયા પુનઃ પ્રતિષ્ઠા કરેલું આ મંદિર છે. મને જાણવા મળે છે મજાભાઈ, આવી બે ત્રણ ઘટનાઓ જ છે. એક આપણા નર્મદા બંધની અંદર શૂલ પાણેશ્વર મહાદેવનું મંદિર ડૂબમાં જતું હતું, રાજ્ય સરકારે એને બહાર લાવી અને ડૂબ એરિયાની બહાર એની સ્થાપના કરેલી છે. આ તો રતુભાઈએ મંદિરને અપૂજ અવસ્થામાં અને ખંડિયર હાલતમાં જોઈ એને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનું આ કામ કરી અને એક સુંદર સ્થળ ઉપર તીર્થધામની જેમ વિકસાવ્યું છે. આ ઘટનાઓને આપણે જ્યારે જોઈએ ત્યારે સરદાર સાહેબે પણ સોમનાથના ખંડેરો જોઈ અને એનો જીર્ણોદ્ધાર કરવા માટેનો પણ સંકલ્પ કર્યો હતો. આઝાદીના એ કાળમાં આપણા રાષ્ટ્રીય આગેવાનોના મનમાં આપણા તીર્થસ્થળો એ પણ લોકોને પ્રેરણા આપવા માટેના સ્થળ હશે એવું માનીએ છીએ, અને તેથી જ રાષ્ટ્રીય નેતાઓએ એના જીર્ણોદ્ધાર માટેના આવા ભગીરથ પ્રયાસો કર્યા છે. એના ભાગરૂપે આપણને એક નૂતન તીર્થસ્થળ મળ્યું. અક્ષયગઢની અંદર એ વખતનો મહાન રાજરોગ ટીબી ગણાતો, ટીબીને રાજરોગ કહેવામાં આવતો, એની સામે લડવા માટે ક્ષય નિવારણ સમિતિના નામ નીચે અહીંયા ખૂબ મોટી ટીબી હોસ્પિટલ એ વખતે એમણે પોતાના પ્રયાસો દ્વારા કરાવેલી. રતુભાઈની ગેરહાજરી પછી ક્ષય રોગ પણ અંકુશમાં આવી જવાને કારણે અને નવા એના સાધનો અને બધું ઊભું થવાને કારણે એ થોડા ઘણા અંશે અપ્રાસંગિક બનતા અને આ બધી પ્રવૃત્તિઓમાં ઓટ આવી હતી. અહીંના કુશળ વહીવટકર્તાઓએ અને ટ્રસ્ટીશ્રીઓએ ફરીથી આ સ્થાનને ધમધમતું કરવા માટે અને પ્રવૃત્તિઓને નવેસરથી વેગ આપવા માટે સ્વામિનારાયણ ગુરુકુળ જે રાજકોટની આપણી સંસ્થા છે એમના સંતોને એમની જવાબદારી સોંપી અને જેના કારણે આજે ફરીથી આ કેમ્પસની અંદર નવચેતનાનો પ્રવાહ આપણને જોવા મળે છે અને આ આપણા પુરોધાઓને સ્મૃતિ થાય એ પ્રકારના કાર્યક્રમો અહીંયા થઈ રહ્યા છે, એ આનંદનો વિષય છે. આજથી અહીંયા શરદ મહોત્સવનો મેળાનો પ્રારંભ થાય છે, ત્રણ દિવસ માટે ચાલે છે અને આપણા સોરઠ પંથકના 5 લાખથી વધારે લોકો એ મેળાની અંદર ભાગ લે છે. એ આજથી શરૂ થાય છે, લોકો એને માણે, લોકો એમાં પોતે ખૂબ જ શાંતિપૂર્વક ભાગ લે, પ્રેમપૂર્વક ભાગ લે અને આનંદની અભિવ્યક્તિઓ કરે અને ઝીલે, સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓના જે પ્રકલ્પો પૂજ્ય સંતો દ્વારા અહીંયા ચાલી રહ્યા છે એ બધા જ એમના લક્ષ્ય કરતાં પણ વધારે સારી રીતે સફળ થાય એવી શુભકામનાઓ. ગેટનું નામ રતુભાઈના ધર્મપત્ની કુસુમબેનના નામ સાથે જોડવાનો પ્રયાસ થયો છે અને એ રીતે એ દંપતીને નવી પેઢીના પ્રેરણા મળે એના માટેનો એક સુંદર પ્રયાસ આજના આ કાર્યક્રમને ગણવામાં આવશે. ધન્યવાદ.